ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा रहस्य अने दृष्टांत। सुखदेव जी ना कान ऊपर पहला श्लोको पड़ा छे। सुखदेव जी नु मन विचारे चढ़ियो छे, श्री कृष्ण शू मागशे, क्यांथी मागशे, केवू मागशे, एनी प्रश्नावली सुखदेव जी ना मन में शुरू थई छे। सुखदेव जी ने प्रश्न थाय छे के अत्यार सुधी हूँ सगुण साकारना ध्यान में रहो नथी, हूँ देह में छू पण देह थी विदेह छू, मारा जेवा सन्यासी माटे श्री कृष्णनु ध्यान योग्य नथी, मारा माटे निराकार ब्रह्मनु ध्यान ज उत्तम छे, सगुण ब्रह्मनी सेवा में सर्व वस्तुओनी अपेक्षा रहे छे, कन्हैयो माखण मिश्री मागशे तो हूँ क्यांथी लावीश, मारी पासे तो कई नथी, हूँ तो निर्गुण ब्रह्मनो उपासक, मैं तो लंगोटीनो पण त्याग कर्यो छे, हूँ सर्व छोड़ीने बैठो छूं, अने आ कन्हैयो तो बधुं माग्या करशे, हूँ क्यांथी लावी आपीश। सुखदेवजीना मनमां द्विधा उत्पन्न थई छे कि निराधारनुं ध्यान करूँ कि सगुण साकार। आ कन्हैयो तो मागीने प्रेम थी आरोगे छे, मने कहेशे माखण लाव, मिश्री लाव, तो हूँ शू करीश, सगुण साकार कन्हैयो तो बधु मागशे, आथी साकार ब्रह्मनु चिंतन हूँ नहीं करूँ, आ निर्गुण ब्रह्मनु चिंतन मारे सारू छे, निराकार ब्रह्मने कहीं आपवू पड़तू नथी, तेथी मारा माटे तेज उत्तम छे, कोई चीजनी जरूर नहीं। आ प्रमाणे सुखदेवजी विचार करे छे, त्यां व्यासजीना शिष्यो बीजो श्लोक बोल्या। पहला श्लोकमां श्री कृष्णनी स्वरूप सुंदरता बतावी, हवे बीजा श्लोकमां श्री कृष्णनी स्वभाव सुंदरता बतावामां आवी छे। अहो बकीयम स्तनकालकूटम जिधाम सयापाय यत्पप्वसाध्वी लेभे गतिम धातृचिंताम ततोन्यम कम वा दयालु शरणम व्रजेम। अहो आश्चर्य छे के दुष्ट पुतनाए स्तनमां भरेलू झेर जेमने मारवानी इच्छा थी ज धवड़ाव्युं हतुं ते पुतनाने तेमणे एवी गति आपी के जे धाईने मळवी जोईए, એટલે કે તેને સદગતિ આપી। એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે કે જેનું શરણ ગ્રહણ કરીએ, એટલે કે એના જેવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય। શ્રી કૃષ્ણની અલૌકિક દયાનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે। પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ છે, અને પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર છે। સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું ક્યાંથી આપીશ, તેનું નિવારણ થયું। સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા, આ શ્લોક કોણ બોલે છે, ત્યાં વાસજીના શિષ્યોના દર્શન થયા। સુખદેવજીએ તેઓને પૂછ્યું, તમે કોણ છો, તમે બોલો છે તે શ્લોકો કોણે રચેલા છે? શિષ્યોએ કહ્યું, અમે વ્યાસજીના શિષ્યો છીએ, વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યા છે, આ બે શ્લોકો તો નમૂનાના શ્લોક છે, આ અમે બોલી રહ્યા છીએ એ બે શ્લોકો લઈને અમે નીકળ્યા છીએ, ખરેખર જે કંઈ છે એ તો બધું વખારમાં ભર્યું છે। વ્યાસ ભગવાને આવા શ્લોકોમાં શ્રી ભાગવત પુરાણની રચના કરી છે। સુખદેવજીએ કુતૂહલથી પૂછ્યું, આવા કેટલા શ્લોકો તેમણે બનાવ્યા છે? શિષ્યો કહે, એવા 18,000 શ્લોકો બનાવ્યા છે। ભાગવતના શ્લોકમાં એવી શક્તિ છે કે પ્રેમથી બોલો તો પરમાત્મામાં તન્મયતા થાય છે, આંખ ઉગાડી હોવા છતાં આ શ્લોકથી સમાધિ લાગે છે, યોગીઓ નાક પકડે છે, પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે ત્યારે મન સ્થિર થાય છે, આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય,
આ તો ઉઘાડી આંખે મન સ્થિર થાય છે. સુખદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ અને આ પુરાણ સાંભળીશ. આજે સુખદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ છે. કનૈયાની લીલા સંભાળી તેનું ચિત્ત આકર્ષાયું છે. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી ખેંચાય છે. નિરગ્રંથ સુખદેવજીએ ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા કરી છે. ભાગવતના શ્લોકો સાંભળી સુખદેવજીનું ચિત્ત આકર્ષાયું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા છે. હરિ ઓ Mm-hmm.